ખબરોમાં બને રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો. બનાસકાંઠાની કેનાલમાં ફરીથી ભ્રષ્ટાચારના ગાબડાનો સિલસિલો બીજા દિવસે પણ યથાવત જોવા મળ્યો. વાવ તાલુકાના કુંડાળિયા નજીક માઇનોર કેનાલમાં ગાબડું પડ્યું. કેનાલમાં ગાબડાના કારણે હજારો લીટર પાણી ખેડૂતોના ખેતરમાં વહી ગયું છે. ખેતરમાં પાણી વહી જતા ખેડૂતોના ઉભા પાકને વ્યાપક નુકસાન થયું છે. એક તરફ ખેડૂતોને સિંચાઈ માટે પાણી નથી મળતું તો બીજી તરફ કેનાલોમાં વારંવાર ભંગાણના કારણે હજારો લીટર પાણીનો વેડફાટ થઈ રહ્યો છે. કેનાલનું પાણી ખેતરમાં ફરી વળતા ખેતરોના ઉભા પાકને પણ નુકસાન થઈ રહ્યું છે અને ખેડૂતોની પરેશાની વધારી છે. પડતા પર પાટું જેવી સ્થિતિ વાવ વિસ્તારમાં જોવા મળી. પ્રશાસનના પાપે કેનાલમાં ગાબડું પડતા ખેડૂતોની હાલત કફોડી થઈ છે. એક તરફ ખેડૂતોને નથી મળતું સિંચાઈનું પાણી તો બીજી તરફ હજારો લીટર પાણીનો વેડફાટ થઈ રહ્યો છે. બીજો દિવસે જ્યાં કેનાલમાં ભંગાણ સર્જાયું છે, કેનાલના બાંધકામના કામ સામે પણ સવાલ ઉઠી રહ્યા છે. ભ્રષ્ટાચારના પુરાવા રૂપે આ કેનાલમાં ગાબડા છે. ગાબડા પડતા પાણીનો વેડફાટ થઈ રહ્યો છે. હવે જોઈએ ગઈકાલે જે વાવમાં ગાબડું પડ્યું હતું તેનો અહેવાલ. બનાસકાંઠાના વાવ અને થરાદ તાલુકાની જે નર્મદાની કેનાલ છે તે અવારનવાર ભ્રષ્ટાચારના ગાબડા પડી રહ્યા છે. વધુ એક ગાબડું પડ્યું છે સપેરા પાસેના ખેતરની અંદર. હું આપને બતાવવા જઈ રહ્યો છું, સપેરા ગામ પાસેની આ નર્મદાની પેટા કેનાલ છે જ્યાં ભ્રષ્ટાચારનું ગાબડું પડ્યું છે, જેના કારણે ખેડૂતના ખેતરમાં પાણી ભરાઈ ગયું છે. 10 વીઘાથી વધુ જીરાનો પાક વાવેલો હતો, પરંતુ જ્યારે પાણી છોડવામાં આવ્યું ત્યારે અચાનક વિશાળ સંખ્યામાં અહીંયા ગાબડું પડ્યું. હું આ ગાબડું એકવાર બતાવીશ કે કઈ રીતે સમગ્ર કેનાલ તૂટી ગઈ છે. એટલે કહી શકાય કે 15 ફૂટથી વધુ મોટું આ ગાબડું છે. જે કેનાલના કામ થયા તેમાં ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચાર થયું તેવું લાગી રહ્યું છે. કારણ કે જે રીતે કામ થયું છે અને કેનાલ તૂટી છે તેના કારણે ખેડૂતોના ખેતરોમાં ઉભેલો પાક બગડી રહ્યો છે. આ સમગ્ર જે ખેતર છે તળાવની માફક પાણીથી ભરાઈ ગયું છે. સવાલ એ થાય છે કે એક તરફ ખેડૂતોને સિંચાઈ માટે પાણી નથી મળતું તો બીજી તરફ નર્મદા કેનાલ તૂટવાના કારણે અવારનવાર ખેડૂતોના ખેતરમાં પાણી ભરાય છે. આપ જોઈ શકો કઈ રીતે ખેતરમાં પાણી ભરાયું છે. તો આ ડ્રોન કેમેરાના દ્રશ્યો, કેનાલમાં ભંગાણ અને તેના કારણે આસપાસના વિસ્તારમાં કેનાલની બાજુમાં આવેલા ખેતરોમાં પાણી ફરી વળ્યું છે. દ્રશ્યોમાં સ્પષ્ટ જોઈ શકાય છે તેમ કેનાલની નબળી કારવાઈના કામગીરીના કારણે મસ મોટું ગાબડું પડ્યું છે કેનાલમાં અને આ પાણી જે છે એ ખેતરમાં ફરી વળ્યા છે.